તો છેલ્લે આપણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન કેવી રીતે થાય એની અંદર આપણે વાત કરી હતી, અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન કેવી રીતે કરવું એને પણ આપણે વાત કરી હતી, અને આપણે સૂત્ર પણ છેલ્લે જોયા હતા, અને આપણે એક દાખલો જોયો હતો બરોબર ને, કે સ્વાધ્યાય 1.2 ની અંદર દાખલા નંબર 1 આપણે જોયો હતો. આજે આપણે દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.2 ની અંદર આપણે જોવાનું રહેશે બરોબર ને. તો એની અંદર આપણે શું કીધું રકમની અંદર, કે વર્ષ 2007-08 ના આધાર વર્ષ તરીકે લઈ, કયા 2007-08 ના આધાર વર્ષ તરીકે લઈ, નીચે આપેલ યંત્ર અને યંત્રના સામગ્રીના જથ્થાબંધ ભાવનો અચલ આધાર સૂચકાંક આપણે ગણવાનો છે, એના પરથી પરંપરિત આધારના સૂચકાંક આપણે મેળવવાનો છે બરોબર. તો અહીં આપણે કયો સૂચકાંક આપેલો હોય, અચલ આધારનો સૂચકાંક આ દાખલાની અંદર આપણને આપેલો હોય, નહીનું આપણે પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન અથવા રૂપાંતર કરવાનું છે બરોબર. તો પેલા આપણે પરંપરિત આધારે સૂચકાંકનું સૂત્ર આપણે ખ્યાલ હોવો જોઈએ, કે એનું સૂત્ર શું આવે, તો તે આપણે લઈશું પરંપરિત આધારે સૂચકાંક. બરાબર શું આવશે, કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક નીચે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દરેક વર્ષ માટે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે પરિવર્તન કરવાનું રહેતું હોય છે બરોબર. તો પેલો વર્ષ આપણે આપેલું હોય તો પેલા વર્ષની અંદર જોઈએ છે કે અચલ આધારનો સૂચકાંક એટલે કે ચાલુ વર્ષ જે આપણું છે 2008-09 બરોબર, તો એની અંદર આપણે બરોબર ચાલુ વર્ષનો સૂચકાંક આપણે કેટલો આપેલો, 117.4. તો અહીં આપણે 117.4 છેદમાં શું કીધું, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક એટલે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક તો અહીં આપણે આપેલો હોતો નથી બરોબર. તો આપેલો ના હોય ત્યારે તમે શું કરશો, તો એની જગ્યાએ આપણે કેટલા લેવાના રહેશે, શું આવશે, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ના આપેલો હોય ત્યારે તો આપણે નોંધ મેં તમને કહી દીધી ભણાવી ત્યારે કેટલા લેવાના, 100 લેવાના બરોબર. તો અહીં આપણે લેવાના રહેશે 100 × 100, કારણ કે અગાઉના વર્ષ આપણે કીધું હોય કે આધાર વર્ષ તરીકે કયું લેવાનું હોય 2007-08, તો 2007-08 નો સૂચકાંક આપણે આપેલો નથી બરોબર. જ્યારે પણ પ્રથમ વર્ષ માટે અગાઉના વર્ષનો સૂચકાંક આપેલો ના હોય ત્યારે એનો અચલ આધારનો સૂચકાંક કેટલો લેવાનો, તો કે 100 લેવાનો, એના ગુણ્યા આપણે સૂત્ર પ્રમાણે 100 બરાબર આપણે છેદગાર દે 100 જાય, એટલે પ્રથમ વર્ષનો આપણે સૂચકાંક કેટલો મળશે કે 117.4 બરોબર. તો આ પહેલા વર્ષનો આપણે સૂચકાંક મળ્યો 117.4. હવે આગળ તો આપણું બીજું વર્ષ આવશે, બીજું વર્ષ એ આપણું 2009-10, તો 2009-10 ની અંદર આપણે ચાલુ વર્ષનો સૂચકાંક કેવો હોય, કેટલો હોય 118, તો આપણે લઈ લેવાનું છે 118. હવે નીચે છેદમાં કેટલા આવશે, કે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક મેળવો, તો અગાઉનું વર્ષ કેટલું કયું કહેવાય, કે વર્ષ આપણે 2008-09 નો આપણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે બરોબર પરિવર્તન કર્યું અને એનો જવાબ આપણે 117.4 આપણે મળ્યો છે. તો એવી રીતે હવે આગળ તો 2009-10 નું વર્ષ આપણે આપેલું હોય તો 2009-10 ની અંદર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો હોય, કે 118, નીચે છેદમાં શું સૂત્ર આપણે કીધું હતું, અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો છે 117.4 બરોબર. તો 117.4 × 100 બરોબર, તો આપણે એને એટલા વડે એનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણે શું મળશે 100.51. તો આવી રીતે આપણે 2009-10 નો પરંપરિત આધારે સૂચકાંક આપણે મેળવતા હોઈએ છીએ. આગળનો દાખલો લઈએ તો આગળ 2010-11 નું વર્ષ આપેલું, તો 2010-11 ની અંદર આપણે જોઈ શકો છો તમે બધા કે ચાલુ વર્ષનો બરોબર અચલ આધાર સૂચકાંક કેટલો આપેલો હોય,
121.3 तो आ 121.3 छेदमा શું આપણે સૂત્ર એમ કીધું અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક તો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક 118 તો અહીં 118 ગુણ્યા 100 આનો સાદુ રૂપ આપો એટલે એનો જવાબ શું મળશે 102.80 તો અહીં આપણે 2010-11 નો અચલ આધારનો સૂચકાંક નો આપણે પરંપરાગત આધારના સૂચકાંક માં પરિવર્તન કર્યું એવી રીતે આગળનું વર્ષ चालू वर्ष नो अचल आधार सूचकांक केटलो है 131.6 तो आपणे 131.6 चालू वर्ष नो अचल आधार सूचकांक નીચે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક એટલે અગાઉના વર્ષનો કેટલો થાય 128.4 તો નીચે છેદમાં 128.4 ગુણ્યા 100 આનો આપણે સાદુ રૂપ આપીએ એટલે એનો જવાબ આપણે શું મળશે 102.49 એટલે કે 102.49 બરોબર પછી આગળનું છેલ્લું વર્ષ આપણું 2014-15 તો 2014-15 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અચલ આધાર શું પેલો હોય 134.6 તો એ લેવાનું છે આપણે 134.6 નીચે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 131.6 ગુણ્યા 100 બરાબર એનું સાદુ રૂપ આપણે આપીએ એટલે કેટલો મળે 102.28 તો 102.28 એનો સૂચકાંક આપણે મળતો હોય છે તો આ જ દાખલાની રીતે જ્યારે પણ આપણે કે અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કરો તો આ દાખલાની રીત પ્રમાણે તમારે દાખલો ગણવાનો રહેતો હોય છે બરોબર અને ત્રણ ગુણની અંદર આપણે આ દાખલો પૂછાય છે તો અહીંયા શું હોય ખાલી એક ધ્યાન રાખવાનું આપણું સૂત્ર એક આપણે કમ્પ્લીટ કરી લેવાનું શું આવે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે અચલ આધારનું પરંપરિત આધારમાં રૂપાંતર કરીએ ત્યારે આ સૂત્ર આપણે એક યાદ હોવું જોઈએ કે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક નીચે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ગુણ્યા 100 આ સૂત્રની મદદથી આપણે આખો દાખલો ગણી શકતા હોઈએ છીએ આરઆઈ બરોબર કે 2008-09 નું વર્ષ આપણે લીધું કે ચાલુ વર્ષ આપણે 2008-09 કેટલું હોય 117.4 હવે અગાઉના વર્ષનો આપણે સૂચકાંક આપેલો નથી અચલ આધાર આપેલો હોય 2007-08 ના વર્ષમાં એટલું એવું કીધેલું નથી ત્યારે પણ મેં તમને જ્યારે થિયરી ચાલ્યું ત્યારે નોંધ લખાઈ હતી કે જ્યારે અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક તમને આપેલો ના હોય ત્યારે તમારે કેટલો લેવાનો પ્રથમ વર્ષ માટે અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક 100 લેવાનો એટલા માટે 100 આયા બરાબર ખબર પડી તો દાખલા નંબર 4 હવે આપણે લેશું તો જેની અંદર રકમની અંદર શું આપણે કહેવામાં આવેલું છે કે વર્ષ 2010 થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણની આપણે પરંપરિત આધારે સૂચકાંક આપણે આપેલો હોય બરાબર એનું આપણે તે પરથી આપણે અચલ આધારના સૂચકાંકમાં આપણે એનું પરિવર્તન કરવાનું છે બરાબર કે જ્યારે પણ અચલ આધારના સૂચકાંકમાં તમે પરિવર્તન કરો હો ત્યારે આપણે એનું સૂત્ર પહેલાં તો આવડું જોઈએ કે શું આવે અચલ આધાર સૂચકાંક આપણે પરિવર્તન કરીએ ત્યારે એનું સૂત્ર આપણે લખાયું હતું અને એક દાખલો પણ આનો આપણે ગણાયો હતો તો એની માટેનું સૂત્ર હવે લઈએ આપણે પહેલા જ આપણે શું ધ્યાનમાં લેવાનું કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100
बराबर आ सूत्र ना उपयोग आपणे करी अने आगळ एक दाखलो आपणे गणो तो एज प्रमाणे आ दाखलो तमारे अहींया पण गणवानो रहेशे। આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં આપણે રૂપાંતર કરવાનું થાય છે। હવે અહીંયા ધ્યાન દો બધાને બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે, તો પ્રથમ વર્ષ માટે પરંપરિત આધારે સૂચકાંક આપણે આપેલો 110, તો આપણે પહેલા લઈ લઈશું 110 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો આપણે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપેલો નથી બરોબર, એ વખતે આપણે નોંધ લખાઈ હતી કે અગાઉના વર્ષનો જ્યારે પણ અચલ આધારે સૂચકાંક આપેલો ન હોય ત્યારે કેટલો લેવાનો, તમારે 100 લેવાનો રહેશે બરોબર, તો અહીં આપણે લેશું 100 અને છેદમાં સૂત્રના નિયમ પ્રમાણે આપણે 100 મૂકવાના થાય। હવે એનું આપણે સાદુરૂપ આપીએ, એનું સાદુરૂપ આપીએ એટલે શું થાય, તો પહેલા આપણે જોઈએ કે 100 100 જાય એટલે આપણે એનો જવાબ મળશે 110 બરોબર, તો આ પ્રમાણે આપણે દરેક વર્ષ માટે આપણે દાખલો ગણવાનો થતો હોય છે। એવી રીતે બીજું વર્ષ કે 2011, તો 2011 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પરંપરિત આધારે સૂચકાંક આપણે કેટલો આપેલો હોય 112, તો આપણે પહેલા લઈ લઈશું પરંપરિત આધારનો સૂચકાંક એટલે કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણે કેટલો આપેલો હોય 110 આપણે જે અત્યારે મેળવ્યો તે, તો આપણે લઈ લેવાનું રહેશે ગુણ્યા 110 છેદમાં 100 આનો આપણે સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આપણે કેટલો મળશે 123.2 અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો મળ્યો આપણે 123.2, તો ગુણ્યા 123.2 છેદમાં 100 બરાબર, આપણે આનું સદરૂપ આપો લઈનો જવાબ આપણે શું મળે છે 134.28, પાંચ થી મોટો અંક છે પાછળનો તો 29। હવે આગળ 2013, તો 2013 ના વર્ષની અંદર આપણે જોઈ શકો છો કે પરંપરિત આધારે સૂચકાંક કેટલો છે 108 એટલે કે ચાલુ વર્ષનો આપણે સૂચકાંક છે 108 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો આપણે અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક કેટલો મળ્યો 134.29, તો ગુણ્યા 134.29 છેદમાં 100 બરાબર, આપણે એનું સાદુરૂપ આપીએ તો એનો જવાબ આપણે શું મળે છે 145.03। આગળનું વર્ષ 2014 ના વર્ષની અંદર આપણે પરંપરિત આધારે સૂચકાંક કેટલો આપેલો હોય 105 બરોબર, તો આપણે લઈ લઈશું ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 105 ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપણે કેટલો મળ્યો 145.03, તો આપણે લેવાનું રહેશે 145.03 છેદમાં 100 બરાબર, આપણે એનું સદરૂપ આપીએ લઈનો જવાબ આપણે શું મળે છે 152.28 અને છેલ્લે 2015 નું વર્ષ, તો 2015 ની અંદર આપણે જોઈએ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કેટલો થાય 111, તો 111 લેવાના રહેશે આપણે ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, તો 152.28 તો 152.28 ગુણ્યા 100 બરાબર, એનું આપણે સાદુરૂપ આપીએ એટલે એનો જવાબ આપણે કેટલો મળે છે 169.03 બરોબર, તો આ જે આપણે દાખલો ગણ્યો તે શું હતું આપણે કે પરંપરિત આધારે જે સૂચકાંક આપણે આપેલો હોય એનું આપણે અચલ આધારના સૂચકાંકમાં રૂપાંતર કરવાનું થાય, તો ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો રહેશે। આપણે બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર આ દાખલો પૂછાતો હોય બરોબર, કે તમારે અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કીધું હોય છે, પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં રૂપાંતર કીધું હોય છે, તો બંને રીતે આપણે આજે દાખલા જોયા બરોબર,
હવે એની અંદરથી તમારો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો સ્વેચ્છાએ કે અહીંયા સાહેબ ખબર નથી પડી કે અહીંયા આ પ્રમાણે કેવી રીતના આવે. હાલો આગળ તો આગળ હવે આપણે આજનો નવો મુદ્દો આપણે લેવાનો રહેશે કે ભાર. ભાર એટલે શું કે આપણે ટૂંકમાં ખબર હોય બધાને કે ભાર એટલે શું થાય વજન. વજનને આપણે ઇંગ્લિશમાં શું કહીએ વેટ, બરોબર. તો ભાર કોને કહેવાય તો પહેલા આપણે એના વિશે આપણે જોવાનું રહેશે સૂચક આંકની અંદર. સૂચકાંકની આપણે જ્યારે રચના કરવામાં આવે બરોબર એ વસ્તુના મહત્વ પ્રમાણે આપણે ભાર નક્કી કરવામાં આવે. આપણે જેવી રીતે તમે નિશાળની અંદર ભણવા આવો હો બરોબર તો એની અંદર તમે માર્ક્સ પ્રમાણે તમને નક્કી કરવામાં આવે આનો પહેલો નંબર, આનો બીજો નંબર, ત્રીજો નંબર, એવી રીતે માર્ક્સ પ્રમાણે આપણે નંબર આપતા હોય છે. તો એવી રીતે સૂચકાંકની રચનામાં પણ જે વસ્તુ હોય છે એનું મહત્વ શું હોય એના પ્રમાણે આપણે ભાર આપીએ છીએ બરોબર. એની ભાર આપવાનો માટે એનો આપણે કોઈ અંક નક્કી કરવામાં આવતો હોય છે. એનો અંક જે નક્કી કરી છે એને જ આપણે શું કહેવાય ભાર કહેવાય કે એક બે ત્રણ ચાર પાંચ જે પણ તમે અંક આપતા હોય તે દાખલામાં આપણે કીધું હોય રકમની અંદર એ પ્રમાણે આપણે એનો ભાર આપવાનો રહેતો હોય છે બરોબર. તો એની આપણે વ્યાખ્યા લઈ કે જે આપણે એક માર્કની અંદર પૂછાતો હોય પ્રશ્ન. ભારને જેમ કે આપણે કીધું કે શું કહેવાય ઇંગ્લિશ ની અંદર વેટ કહેવાય. તો એને આપણે સંકેત શેના વડે દર્શાવશે બરોબર. વેટ ની અંદર પેલો અક્ષર શું આવે ડબલ્યુ આવે આવે ને. તો આપણે ભારને સંકેત ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. આ બીજો મુદ્દો યાદ રાખવાનો કે ભારને આપણે સંકેત શેના વડે દર્શાવવામાં આવે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. હવે ભારની કુલ કેટલી રીતો છે બરોબર. ભાર આપવા માટેની રીત છે આપણે બે રીત આવે છે ભારની બરોબર. નંબર એક ગર્ભિત ભારની રીત અને નંબર બે બીજું આવશે આપણે સ્પષ્ટ ભારની રીત. તો આ બે ભાર બે રીતે આપણે ભાર આપવામાં આવતો હોય છે બરોબર. તમારે એક માર્ગની અંદર વિકલ્પોની અંદર પૂછાય કે ભાર આપવાની કેટલી રીતો છે તો આપણે બે રીતો આવે. કઈ કઈ તો કે સ્પષ્ટ ભારની રીત અને ગર્ભિત ભારની રીત. તો આ બે રીતો આપણે ભાર આપવાની આવતી હોય છે. તો આપણે ત્રીજો મુદ્દો આગળ લેવાનો રહેશે. ગર્ભિત ભાર એટલે શું બરોબર. કે આપણે જે વસ્તુઓ આપણે આપેલી છે બરોબર એની અંદર જે ભાર આપવાની સંખ્યા છે ને એ આપણે આંકડાઓની અંદર આપેલી ના હોય બરોબર. તો તેવા ભારને આપણે શું કહેવાય ગર્ભિત ભાર કહેવામાં આવે છે બરોબર. એની અંદર આપણે જે ભાર આપવો હોય તો એને આંકડાની અંદર આપણે સંખ્યા નહીં આપેલી હોય બરોબર. ત્યારે આપણે સમજી લેવાનું કે આ કઈ રીતે આપણે આપેલી છે ભાર આપવાની તો ગર્ભિત રીતે આપેલી છે બરોબર. અને સ્પષ્ટ ભારની અંદર શું હોય કે એની સંખ્યા ભાર આપવાની આંકડાઓની અંદર આપણે આપેલી હોય બરોબર. કે એક બે ત્રણ ચાર આપણે અંક આપવાનો હોય તો એવો ભાર જ્યારે આપવાનો થાય તો ત્યારે આપણે એને કઈ રીતે આપણે આવશે સ્પષ્ટ ભારની રીત આવતી હોય છે બરોબર. તો ભાર આપવાની કુલ કેટલી રીત બે રીત છે. કઈ ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તો હવે એની આપણે વ્યાખ્યા લઈશું. તો ગર્ભિત ભારને આપણે દેખીએ છીએ કે ભાર આપવાની રીતમાં
भार आपणे सीमा दर्शावामां आवतो नथी, संख्यामां दर्शावामां आवतो नथी होतो, तो ते भारने आपणे शुं कहेवामां आवे छे, गर्भित भार कहेवामां आवतो होय छे। बराबर है? तो एक ज मार्ग अंदर तमारो प्रश्न पूछाय अथवा विकल्पोनी अंदर पूछाय के कई भारनी रीतमां संख्यामां दर्शावामां नथी आवतो, बराबर है, तो गर्भित भार ने, बराबर के कया भार ने संख्या में दर्शावामां आवतो नथी, आवो विकल्प आपणे आव्यो होय तो कयो आवे, गर्भित भार आवतो होय छे। बराबर? अने जे आप रीतथी भार आपवानी ई केवी रीतथी? परोक्ष रीत छे, एटले के बीजा ऊपर आधारित होय। परोक्ष तपास तमे आगळ धोरण 11 मां नी अंदर शीखीने आया हो कि जे आपणे बीजा ऊपर आधार राखी एने शुं कहेवाय? आपणे परोक्ष रीत कहेवामां आवे छे। बराबर? तो आ भार आपवानी केवी रीत थाय? परोक्ष रीत छे। तो बीजो मुद्दो आपणे ए ध्यानमां लेवानो कि आ भार आपवानी परोक्ष रीत छे। बराबर? तो बीजो मुद्दो आपणे शुं आ लेवानो ध्यानमां કે આ ભાર આપવાની પરોક્ષ રીત છે। બરોબર? આની અંદર ખવાય ખ્યાલ આવ્યો, પેલો શું યાદ ધ્યાન રાખો, ગર્ભિત ભાર એટલે શું? તો કે ભાર આપવાની રીતમાં ભાર સંખ્યામાં દર્શાવવામાં આવતો નથી હોતો તો તેને આપણે ગર્ભિત ભાર કહીએ છીએ। બરોબર? એકદમ સરળ લખ્યા, અને એની અંદર જોઈએ કે આપણે આ ભાર આપવાની રીત, બરોબર, આ ભાર આપવાની પરોક્ષ રીત છે। કેવી રીતે? પરોક્ષ રીત હોય છે। એવી રીતે આપણે સ્પષ્ટ ભારની અંદર જોઈએ, સ્પષ્ટ ભાર, તો આની અંદર શું હોય આપણે? તો ભાર આપણે સંખ્યામાં દર્શાવવામાં આવે છે, પણ કેવી રીતે? તો કે જે વસ્તુઓ આપણે આપેલી છે એનું જે મહત્વ હોય એના પ્રમાણ મુજબ ભારને આપણે સંખ્યાની અંદર દર્શાવવામાં આવે છે, તો આ રીતને આપણે શું કહેવાય? સ્પષ્ટ ભારની રીત કહેવામાં આવતી હોય છે। તો એની અંદર આપણે વ્યાખ્યા લઈએ કે વસ્તુઓના મહત્વના પ્રમાણમાં જે ભાર સંખ્યામાં દર્શાવવામાં આવે તો તે ભારને સ્પષ્ટ ભાર કહે છે। બરાબર? કે વસ્તુનો જે મહત્વ છે એ પ્રમાણે જે ભારને આપણે સંખ્યાઓની અંદર દર્શાવવામાં આવતો હોય તો તેને આપણે શું ભાર કહેવાય? સ્પષ્ટ ભાર કહેવાય। હવે આ ભાર આપવાની પછી કેવી રીતે? આ પરોક્ષ રીત હોય તો આ કેવી રીત હોય? પ્રત્યક્ષ રીત હોય। પ્રત્યક્ષ એટલે તમે તમારી જાતે કરેલી તપાસ, બરોબર, તમે તમારી જાતે મહેનત કરો એને પ્રત્યક્ષ તપાસ કહેવાય અથવા પ્રત્યક્ષ રીત કહેવાય। બરોબર? તો આ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે। તો આપણે બીજો મુદ્દો એ લેવાનો રહેશે કે આ ભાર આપવાની પ્રત્યક્ષ રીત છે। બરોબર? તો તમારા વિકલ્પોની અંદર પૂછાય કે સ્પષ્ટ ભાર આપવાની કેવી રીત છે? તો પ્રત્યક્ષ રીત છે। બરોબર? ગર્ભિત ભાર આપવાની કેવી રીત છે? તો પરોક્ષ રીત છે। આવું વિકલ્પોની અંદર પૂછાય ત્યારે તમારે લખવાનું ધ્યાન ખાસ ધ્યાનમાં રાખજો। અને ભાર આપવાની કુલ બે રીત કઈ? ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર, બે માર્ગની અંદર પણ તમારે તફાવત પૂછાય કે ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર વિશે તફાવત લખો। તો પહેલો જ મુદ્દો તમારે બંનેને વ્યાખ્યા આવડવી જોઈએ। બરોબર? વ્યાખ્યા આવડે એટલે બીજું શું જોવાનું? કે આ ભારને આપણે સંખ્યામાં દર્શાવવામાં આવે છે, બરોબર, એટલે દર્શાવવામાં આવતો નથી, સોરી, અને સ્પષ્ટ ભારને સંખ્યામાં દર્શાવવામાં આવે છે। ત્રીજો મુદ્દો શું થાય? કે આ ભાર આપવાની કેવી રીતે? પરોક્ષ રીત છે, જ્યારે સ્પષ્ટ ભાર પ્રત્યક્ષ રીત છે। બરોબર? બે માર્ક્સની અંદર તમે ત્રણ મુદ્દા લખો એટલે તમારે બે માંથી બે માર્ક્સ આવતા હોય છે। અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવે આગળ સ્પષ્ટ ભાર આપવા માટેની કેટલી રીતો હોય? આપણે કુલ બે રીત છે સ્પષ્ટ ભાર આપવાની, પણ નંબર એક કઈ આવશે? કુલ ખર્ચની રીત, અને નંબર બે કૌટુંબિક બજેટની રીત। તો આ બે રીત આપણે શું આવે? એ સ્પષ્ટ ભાર આપવાની બે રીતો હોય છે। તો એની અંદર પહેલી રીત આપણે કુલ ખર્ચની રીત, અને બીજી કૌટુંબિક બજેટની રીત। બરાબર? તો આ બે રીતે આપણે સ્પષ્ટ ભાર આપવામાં આવતો હોય છે। તો હવે આપણે, બરોબર, આગળ એના કેટલાક સૂત્રો લઈએ, બરોબર, કે કુલ ખર્ચ કૌટુંબિક બજેટની રીતે આપણે એની માટે કેટલાક ઘણા બીજા આગળના સૂત્રો પણ પહેલાં તૈયારી કરવા પડતા હોય છે, ત્યારબાદ આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતે આપણે જે સૂત્ર આવે એ આપણે સરળતાથી સમજી શકતા હોય છે।
तो एनी माटे आपणे आगळ पांच मार्क नी अंदर जे दाखला आपणे पूछाय छे बराबर अहींया क्या सूत्र नो उपयोग थाय केवी रीते आपणे गणवो पांच मार्क नो दाखलो बराबर जे आपणे बोर्ड नी परीक्षा नी पूछाय छे 100% बराबर एनी माटे आपणे लास्ट इयर पासे अने फिसर बराबर आ त्रण ना सूचकांक आपणे गणवामां आवता होय छे ने त्रण आपणे सूत्र आधारित ज छे बराबर तो आपणे हवे सूत्र लईए પેલું આપણે લઈએ લાસ્ટ યર બરોબર તો લાસ્ટ યર ના સૂચકાંક ની અંદર તમારે શું ખાસ ધ્યાનમાં લેવાનું બરોબર તો લાસ્ટ યર એટલે એલ સૂચકાંક એટલે ઇન્ડેક્સ એટલે એને સંકેત આપણે આઈ એલ વડે દર્શાવાય બરોબર તો પહેલા જ લઈ લેવાનું આપણે આઈ એલ આઈ એલ તમને મળી ગયું ત્યારબાદ સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા Q0 P0 Q0 ગુણ્યા 100 હવે અહીં ખ્યાલ આવ્યો કે 1000 કેવી રીતે શા માટે સાહેબે કર્યા હતા તો એની માટે જો કે સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 એટલે કે 1000 1 2 3 4 1000 આપણે થઈ જાય જોઈ શકસ હવે એની અંદર આપણે શું જોવાનું હવે સિગ્મા એટલે આપણે ખબર છે કે સરવાળો બરોબર સિગ્મા એટલે સરવાળો કોનો સરવાળો P1 અને Q0 નો સીનો P1 અને Q0 નો તો હવે એની અંદર આપણે ખબર હોવી જોઈએ કે P1 એટલે શું આપણે આગળ ઘણી વખત જોયું P1 એટલે શું રાજા શું આવે ચાલુ વર્ષની કિંમત આવે શું આવે P1 એટલે ચાલુ વર્ષની કિંમત તો અહીં આપણે લઈ જો તમને લખી લઈએ કે P1 ચાલુ વર્ષની કિંમત Q0 તો Q0 એટલે શું કે આધાર વર્ષનો જથ્થો તો એ લઈ લેવાની છે Q0 આધાર વર્ષનો જથ્થો જથ્થાને શું કહેવાય ક્વોન્ટિટી એટલે કે Q એસી આગળ નીચે છેદમાં આપણે શું આપેલું હોય P0 અને Q0 તો P0 એટલે હા એટલે શું આવે P0 એટલે આધાર વર્ષની કિંમત અથવા ભાવ બરોબર તો અહીં આપણે P0 અને છેલ્લે આપણે Q0 તો Q0 આપણે આગળ આવી ગયું કે આધાર વર્ષનો જથ્થો હવે તમને એક બીજી વસ્તુ યાદ હોય છે કે સિગ્મા P0 અને Q0 દ્વારા આપણે શું મળે કે આધાર વર્ષનો આપણે ખર્ચ મળતો હોય છે જે કુલ ખર્ચ આપણે મેળવવાનો હોય ને એ ખર્ચ આપણે મળતો હોય છે બરોબર તો નીચે પણ જો આપણે લખીએ કે સિગ્મા P0 Q0 બરાબર આધાર વર્ષનો કુલ ખર્ચ તો આપણે લખવાની છે કે આધાર વર્ષનો કુલ ખર્ચ મળે બરોબર તો આ આપણે લાસ્ટ પેને રીતે આપણે સૂચકાંક શોધવાનું થાય બરોબર તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની રહેશે બરોબર તો પહેલા લાસ્ટ પેને આપણે સંકેત છે ના વડે દર્શાવાય કે આઈએલ વડે દર્શાવાય બરોબર આપણે હજાર યાદ રાખવાના સીધું શું કરી નાખવાનું સિગ્મા પી ક્યુ સિગ્મા પી ક્યુ હજાર મૂકી દો સીધા જ બરોબર કે 1000 હજાર મૂકી દો એટલે સીધું જ આપણે સૂત્ર બની જાય અને એના ગુણ્યા 100 એવી રીતે આપણે પાસેનું સૂચકાંકનું સૂત્ર આવશે તો પાસે માટેનું આપણે સૂત્ર લઈએ બીજું પાસેનો સૂચકાંક એટલે કે પાસે એનો પહેલો કેપિટલ અક્ષર શું આવે પી અને સૂચકાંક એટલે આઈ બરોબર છે તો એની અંદર લેશું આઈ પી બરાબર શું આવશે સૂત્રની અંદર તો જેવી રીતે આ સૂત્ર હતું એ જ પ્રમાણે એનું સૂત્ર બને કે સિગ્મા પી1 ક્યુ1 નીચે છેદમાં સિગ્મા પી0 ક્યુ1 એટલે કે અહીંયા તમારે યાદ રાખવાનું 1101 બરોબર એના ગુણ્યા 100 એટલે કે એના આધારે આપણે બરાબર પાસેનો સૂચકાંક આપણે મેળવવામાં આવતો હોય છે એવી રીતે જો આયા કે તમને P1 એટલે ખબર છે કે ચાલુ વર્ષની કિંમત બરાબર Q0 તો Q0 આપણે આની અંદર આપેલો નથી Q1 આપેલું છે તો Q1 અહીં આપણે લખ્યું નથી એટલે Q1 એટલે શું કે ચાલુ વર્ષનો જથ્થો થાય શું થાય ચાલુ વર્ષનો જથ્થો થાય આપણે લખી વારી કે Q1 બરાબર ચાલુ વર્ષનો જથ્થો બરાબર P0 એટલે તમને ખબર છે કે આધાર વર્ષની કિંમત થાય અને છેલ્લે Q1 એટલે શું થાય ચાલુ વર્ષનો જથ્થો થાય તો એના આધારે આપણે જોઈ શકીએ કે સિગ્મા P1 અને Q1 દ્વારા તમે શું મેળવી શકો છો તો કે આપણે ચાલુ વર્ષનો ખર્ચ મેળવી શકતા હોઈએ છીએ બરાબર તો આગળ આપણે ખ્યાલ હોવો જોઈએ કે
पी वन क्यू वन बराबर चालू वर्ष नो कुल खर्च मेड़ी सकी है छे। बस अहीं सुधी आपणे आजे राखेल।